પલસાણા તાલુકાના ચલથાણ ગામ ખાતે આજ રોજ જલારામ સ્ક્વેર એપાર્ટમેન્ટમાં રહેતા પોલીસ કર્મી એવા રમેશભાઈ રબારીનો ગત તારીખ 15 મે ના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થઈ ગયું હતું, જેથી તેમને બારડોલી મણીબાગ ખાતે આવેલ કોવિડ-19 સેન્ટર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે માત્ર 10 દિવસની સારવાર લીધા બાદ રમેશભાઈ રબારી ચલથાણ ગામ ખાતે પોતાના ઘરે જ્યારે આવ્યા ત્યારે ચલથાણ ગામના સરપંચ, ઉપસરપંચ, ચલથાણ ગામના તમામ સભ્યો સહિત કડોદરા GIDC પોલીસ સ્ટેશનના PI વડવી, DYSP રૂપલબેન સોલંકી તેમજ DYSP ભાર્ગવ પંડ્યા સહિત પોલીસ કર્મીઓએ ફૂલ પુષ્પોથી વરસાદ કરતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. રમેશભાઈ રબારી પોતે જલારામ સ્ક્વેર એપાર્ટમેન્ટમાં રહેતા હતા. ત્યાંના રહીશો દ્વારા શંખનાદ સાથે આરતી ઉતારી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. હા, મારું નામ ડૉક્ટર અરવિંદભાઈ મસ્તાના છે. હું કડોદરામાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું. આજ રોજ આપણે રમેશ કાલુ રબારી જો આપણે પોઝિટિવ આવ્યા તે LRCP હતા પોલીસ વાળે, હું પોઝિટિવ આવ્યા તે એના પછી એને માલીબા હેલ્થ કોરોના સેન્ટરમાં મોકલાવવામાં આવેલ હતા. આજ રોજ સારું થઈને આવી ગયા છે. કેટલા દિવસ એમને આઇસોલેશનમાં રાખ્યો? એને અહીંયા 7 દિવસ માટે હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવેલ છે. એને જો બી બધું જો બી કામગીરી છે એને બતાવી દીધા છે. હા, નેગેટિવ હતા. નેગેટિવ પછી એને ડિસ્ચાર્જ કરવામાં આવેલ છે. હવે જે આ પોલીસ કર્મી છે એ કેટલા દિવસ સુધી પોતાના ઘરે રહે પછી પોતાની ફરજ? 7 દિવસ એને અહીંયા હોમ ક્વોરન્ટાઇનમાં રહેવું પડશે, પછી એની ડ્યુટી જોઈન કરી શકે. રમેશ કંબાતી, દિવ્યાંગ ન્યૂઝ.